અમદાવાદમાં સ્કૂલમાં મારામારી અંગેની ફરિયાદ નોંધાઈ છે. ત્રણ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધી છે. ઘાટલોડિયા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલે આ ફરિયાદ નોંધાવી છે. ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલમાં થઈ હતી મારામારી. નમાઝ પઢવાનો વિડીયો વાયરલ થતા હોબાળો મચ્યો હતો. વિડીયો વાયરલ થતા ટોળાનું વિરોધ પ્રદર્શન અહીંયા થયું હતું. સ્કૂલના શિક્ષકને માર મારવામાં આવ્યો હતો અને આ સમગ્ર મામલામાં હવે ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદમાં સ્પા સંચાલકો સામે પોલીસની તવાઈ. પોલીસની 30 ટીમોએ સ્પા સેન્ટર ઉપર ચેકિંગ હાથ ધર્યું. 24 સ્પા સંચાલકો સામે જાહેરનામા ભંગની ફરિયાદ થઈ છે. સ્પાની આડમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ અટકાવવા માટેની કવાયતના ભાગરૂપે આ ચેકિંગ કરવામાં આવ્યું. 24 સ્પા સંચાલકો સામે જાહેરનામા ભંગની ફરિયાદ કરવામાં આવી. મહેસાણાના કડીમાં કોલ સેન્ટરનો પર્દાફાશ થયો. અમેરિકી નાગરિકો સાથે કરતા હતા ઠગાઈ. લેન્ડિંગ ક્લબના મેમ્બરની આપતા ઓળખ. વોલમાર્ટ ઈ બે કાર્ડ નંબર મેળવી પૈસા પડાવતા હતા. ગિફ્ટ કાર્ડને રોકડમાં રૂપાંતર કરીને ફાયદો મેળવી લેતા હતા. પોલીસે દરોડા પાડી 8 શખ્સોની ધરપકડ કરી લીધી છે. 8 લેપટોપ અને 14 મોબાઈલ કબજે કરાયા છે. સુરેન્દ્રનગરના સુદામડા ગામે ઝડપાયેલા ખનીજ માફિયા સામે ખંડણીનો ગુનો નોંધાયો. ખાણ ખનીજ વિભાગે ગેરકાયદેસર બ્લેક ટ્રેપ ખોદકામ ઝડપી પિતા પુત્ર સહિત 3 સામે 268 કરોડનો દંડ ફટકાર્યો. આ આરોપીઓએ ફાયરિંગ કરીને જમીન માલિકને ધમકી આપી હતી અને 30 લાખની ખંડણી પણ માંગી હતી. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ અને હાલ કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે. ચેન્નઈ એક્સપ્રેસ ટ્રેનમાં ચાલતા જુગારધામ પર પોલીસે રેડ પાડી. વલસાડથી પસાર થતી અમદાવાદ ચેન્નઈ એક્સપ્રેસ ટ્રેનમાં 7 શકુનીઓ દિવ્યાંગ કોચમાં જુગાર રમતા ઝડપાયા. વલસાડ રેલવેની સ્ટેટ મોનિટરિંગની ટીમને બાતમી મળતા પોલીસે ટ્રેનની અલગ અલગ સ્ટેશન ઉપર વોચ ગોઠવી હતી, જે દરમિયાન દિવ્યાંગ કોચમાં જુગાર રમતા 7 શખ્સોને ઝડપી લેવાયા. પોલીસે રોકડ અને 5 મોબાઈલ મળી કુલ 50,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. વાપી રેલવે સ્ટેશને આવતા આરોપીઓને ઝડપી પાડી. વાપી જીઆરપી મથકે 7 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ ચાલી રહી છે. ગિરનારના દત્ત શિખર પર હોબાળા અંગે અલ્ટિમેટમ અપાયું છે. સાધુ સંતોએ તંત્રને 5 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. યોગ્ય કાર્યવાહી નહીં થાય તો દત્ત ભક્તો અને નાગા સાધુઓ મોરચો સંભાળશે. દત્ત શિખર પર હુમલો થતા સાધુ સમાજમાં રોષ વ્યાપ્યો છે. સંતોનું કહેવું છે કે 7 દિવસ વીતવા છતાં કોઈ કાર્યવાહી કેમ નથી થઈ? સનાતન ધર્મ પર શા માટે આક્રમણ થઈ રહ્યું છે? ઇન્દ્રભારતી બાપુએ પણ આ વાત કહી એફઆઈઆર નોંધી જવાબદારો સામે કાર્યવાહીની માગણી કરાઈ છે. કાર્યવાહી નહીં થાય તો નાગા સાધુઓ મોરચો સંભાળશે. ગિરનાર પર ભગવાન દત્તાત્રેય પર હોબાળા મામલે સાધુ સંતોમાં ભારે રોષ છે. ગિરનાર પર આવેલા દત્ત શિખર પર 7 દિવસ પહેલા 250-300 લોકોએ પાદુકા સહિત મંદિરમાં તોડફોડ કરી હતી. આ મામલે ફરિયાદ અરજી આપવા છતાં કોઈ જ કાર્યવાહી થઈ નથી, જેથી સાધુ સંતોમાં નારાજગી છે. સાધુ સંતોએ ભવનાથમાં એકત્ર થઈ 7 દિવસ બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા સવાલ ઉઠાવ્યા. સાથે જ 5 દિવસમાં જવાબદારો સામે કાર્યવાહી કરવા અલ્ટિમેટમ આપ્યું. જો કાર્યવાહી નહીં થાય તો નાગા સાધુ અને દત્ત ભક્તો મોરચો સંભાળશે એવી ચીમકી આપી. હજી પણ કોઈ પ્રશાસન પોલીસ પ્રશાસને કોઈએ પણ નોંધ લીધી નથી તો અમે ગુજરાત ગવર્નમેન્ટને નમ્ર અપીલ કરીએ છીએ કે એનું કારણ શું? શુક્રવારભાઈ એફઆઈઆર કાઢી નથી. ખાસે કાર્યવાહીને જોઈ લેજો. 5 દિવસમાં એનું પરિણામ સંસ્થા તો હાથ જોડ કે પ્રાર્થના કરેગી શાંતિ રખે શાંતિ રખે, પર સમાજ ઓર નાગા સાધુ યે તય કરેંગે, ક્યોંકિ મહેશગીરી અકેલા નહીં હૈ, યે અખાડો કે આરાધ્ય દેવતા હૈ ભાઈ, હમ ક્યા કરેંગે ફિર. રાજ્યમાં જીએએસ અધિકારીઓની બદલી અને બઢતી થઈ છે. 69 ગેસ અધિકારીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા છે, જેમાં મામલતદાર કેડરના 69 અધિકારીઓની બદલી સાથે બઢતી થઈ છે. તો ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસના જે અધિકારીઓ છે તેમની બદલી અને બઢતીના આદેશ અપાયા છે, જેમાં કુલ 69 અધિકારીઓની બદલીના આદેશ થયા છે. મામલતદાર કેડરના 69 અધિકારીઓની બદલી સાથે બઢતી થઈ છે.
અને હવે વાત ક્રિકેટના મહાકુંભ વર્લ્ડ કપની. ક્રિકેટના મહાકુંભમાં છવાઈ જવા ટીમ ઇન્ડિયાના મહારથીઓ આજે મેદાનમાં ઉતરશે. વિશ્વકપમાં ભારતીય ટીમ આજથી પોતાનું અભિયાન શરૂ કરી રહી છે. ચેન્નઈના મેદાન પર ભારતની ટક્કર ઓસ્ટ્રેલિયા સામે થશે. વર્લ્ડ કપની તોફાની શરૂઆત કરવા ટીમ ઇન્ડિયા તૈયાર. પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમ સામે મજબૂત ટક્કર. ચેન્નઈથી ભારતીય ટીમ કરશે વર્લ્ડ કપનો પ્રચંડ પ્રારંભ. 2011 બાદ ફરી વિશ્વકપનો તાજ જીતવાના સપના સાથે ભારતીય ટીમ આજથી વર્લ્ડ કપનો આરંભ કરશે. પ્રથમ મેચમાં ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા જેવી દિગ્ગજ ટીમ સામે ટકરાવવાની છે. જોકે વર્લ્ડ કપ પહેલા ભારતે ઘર આંગણે રમાયેલી 3 મેચની વન ડે શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાને 2-1 હરાવ્યું હતું. આ જીતના જુસ્સા સાથે અને કરોડો ભારતીય ક્રિકેટ ચાહકોના સપના સાકાર કરવા રોહિત એન્ડ કંપની મેદાન પર ઉતરશે. બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ એમ ક્રિકેટના તમામ પાસામાં ટીમ ઇન્ડિયા મજબૂત છે, જેથી ઘર આંગણે ભારતીય ટીમને હરાવવાના સપના જોતી ઓસ્ટ્રેલિયન ટીમ માટે આસાન નહીં હોય. રિસેન્ટ ફોર્મ જોવા જઈએ તો આપણે ભારતીય ટીમને મજબૂત દાવેદાર માની શકાય, કારણ કે ઇન્ડિયા ફેવરિટ એટલા માટે છે કે આપણે તાજેતરમાં એશિયા કપ જીત્યો છે. એ ઉપરાંત વર્લ્ડની જે બેસ્ટ ટીમ છે ઓસ્ટ્રેલિયા છે, એ ઓસ્ટ્રેલિયાને આપણે હમણાં જ હરાવ્યું છે અને ભારતના મેદાન ઉપર. વન ડે વર્લ્ડ કપ 2023ની 5મી મેચ આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. ઓસ્ટ્રેલિયા 5 વખત, જ્યારે ભારત 2 વખત વર્લ્ડ ચેમ્પિયન બની છે. વર્લ્ડ કપના રેકોર્ડની વાત કરીએ તો ભારત સામે ઓસ્ટ્રેલિયાનું પલડું જરૂર ભારે છે, પરંતુ ફોર્મની વાત આવે ત્યારે ભારતીય ટીમ મેદાન મારી જાય છે. કેમ કે રોહિતની સેના પાસે 1-1 ચઢિયાતા મેચ વિનર બેટ્સમેન છે, જ્યારે વિશ્વની કોઈ પણ બેટિંગ લાઇનઅપને ધરાશાયી કરી શકે એવી ધારદાર બોલિંગ લાઇનઅપ પણ છે. અત્યારે જે રીતનું છેલ્લા 2-3 મહિનાથી જે ટીમો આપણે મેચો રમી, જે સિરીઝ પૂરી થઈ, ઓસ્ટ્રેલિયા, ઇન્ડિયા, ન્યુઝીલેન્ડ, ઇંગ્લેન્ડ, એમાં ઓવરઓલ જોતા ઇન્ડિયા વધારે કન્સિસ્ટન્ટ લાગે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં કુલ 12 મેચ રમાય છે, જેમાંથી ભારત માત્ર 4 મેચ જીતવામાં સફળ રહ્યું છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાની ટીમ 8 મેચ જીતવામાં સફળ રહી છે. બંને ટીમો વચ્ચે છેલ્લી વર્લ્ડ કપ મેચ 2019માં ઓવલમાં રમાઈ હતી. ભારતે આ મેચ 36 રને જીતી લીધી હતી. મેચ પહેલા મેદાન બહારથી માઇન્ડ ગેમ રમવાની ટેવ કાંગારૂ ટીમ હજી પણ ભૂલી નથી. ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે મોટી બડાઈ મારતા કહ્યું કે ભારતીય સ્પિન બોલરોને મોટો ખતરો નથી. અમારા ઘણા બેટ્સમેનોને ભારત